સ્માર્ટ સિટીઝ સમિટમાં સુરત આવેલા ડેલિગેટ્સ માટે હેરિટેજ વોક યોજાય. ડુમસના દરિયા કિનારે ટમેટાના ભજીયાનો સ્વાદ મહેમાનોને દાઢે વળગ્યો. દિલ્હીમાં ઓપરેશન બુલડોઝર, હિંસાવાળી જગ્યાએ 9 બુલડોઝરે ગેરકાયદેસર બાંધકામ તોડ્યા, રોતા કકડતા જોવા મળ્યા લોકો. ભર ઉનાળે વરસાદની આગાહી. રાજકોટ અને ગોંડલમાં અમી છાટણામાં યાર્ડમાં ચણા ઘઉં ખુલ્લામાં હોવાથી ખેડૂતોમાં ચિંતા વધી. કુમાર વિશ્વના ઘરે પહોંચી પંજાબ પોલીસ. કવિએ તસવીર શેર કરીને સીએમ માનને કહ્યું, આ એક દિવસ તમને અને પંજાબને પણ દગો આપશે. મૂડીના ખેડૂતો સરકારની નોકરી છોડી પાંચાળની પથરાળ ભૂમિ પર 100 વીઘામાં જામફળ, દાડબ અને લીંબુની ખેતી કરી, વર્ષે 18 લાખની આવક. સગી બહેન પર જીવલેણ હુમલો. ભોપાલમાં સ્કૂટી પર બહેનને બોયફ્રેન્ડ સાથે ફરતા જોઈ ભાઈએ બંને પર ગાડી ચડાવી દીધી, બચી ગયા તો ઢોરમાર માર્યો. રાજુલાના સમટિયાળીમાં કોન્ટ્રાક્ટર દ્વારા નેશનલ હાઈવેના કામ માટે માટી લઈ જવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. સુરતમાં ખાનગી શાળાઓની ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે FRS માં વાલી સભ્યોનો સમાવેશ કરવા આવેદનપત્ર અપાયું.